भक्ति में पण भेदभाव जोवा मळ्यो। वडोदराना सावली तालुकाना पिलोल गाममां एक शरमजनक घटना बनी गई। मंदिरना चौकमां पछात ज्ञातिनी महिलाओ गरबा रमती हती, ते समये ज गामना केटलाक लोकोए तेमने गरबा रमता आवता अटकावी मूक्या, बहार काढ़ी मूक्या। पछात जातिना लोकोनो आरोप छे के मंदिरमां गरबा चाली रह्या हता, ते समये तेमनी साथे दुर्व्यवहार करवामां आव्यो, तेमने न कहेवाना शब्दो कहेवामां आव्या। आज कारणोसर पिलोल गाममां रोष भभूकी उठ्यो छे। एक महिला सहित नु टोळुं पोलीस मथके धसी गयुं। विवाद वखरता वडोदरा ग्राम्य पोलीसना डीवायएसपी सहित नो स्टाफ पण सावली पोलीस मथके पहोंच्यो। आ घटनामां गामना ज विनोदभाई नामना व्यक्तिए सावली पोलीस मथके फरियाद नोंधावी। पोलीसे फरियादना आधारे छत्रसिंह परमार, मुकेश परमार, लालजी परमार अने ताराबेन परमार नामना व्यक्तिओनी सामे फरियाद नोंधी छे। आ समग्र केसनी तपास हाल एससीएसटी सेलना डीवायएसपीने सोंपवामां आवी छे। एक सवाल ए पण अहीं ऊभो थई रह्यो छे के मां अंबाना गरबामां आवो भेदभाव शा माटे? શું ગરબા રમતી બાળકી અને યુવતી માણસ નથી? માતાજીના ગરબા ગાવા એ ગુનો છે? આવા અસ્પૃશ્યતાના વાડા ક્યાં સુધી જોવા મળશે? પોતાની જાતને ભણેલા ગણેલા કહેતા લોકો 21મી સદીમાં તો જીવે છે, પરંતુ તેમ છતાં તેમની વિચારધારા આટલી પછાત જોવા મળે છે। આ લોકોની હીન માનસિકતા ક્યારે બદલાશે તે સવાલ છે। એવું કહેવાય છે કે ગામના લોકો હળી મળીને દરેક તહેવાર ઉજવે અને મનાવે, તેવામાં સામાજિક સમરસતાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો। એકતાની વાતો કરતા લોકો બાહ્ય આડંબર કરી હજુ પણ છૂત અછૂતનો ભેદભાવ રાખી રહ્યા છે। તો રમવા ગયા ને તો એ લોકોને ત્યાં ગાડી આખાથી આંખોથી દબાવવામાં આવ્યા, તો એ લોકોને સમજ્યા, આ લોકોને હાથથી બહાર કાઢીને ધક્કા મારવામાં આવ્યા। મારી છોકરીને ધક્કો મારી દીધો અને હાથ પકડીને બહાર કાઢી દીધી। તો આ તરફ પિલોલ ગામની શરમજનક ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીઓને પકડી લીધા છે। પોલીસે મંજુસર ગામેથી છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર, લાલજી પરમારની ધરપકડ કરી છે। જોકે હજુ પણ ચોથો આરોપી પોલીસની પકડથી દૂર છે। પોલીસે ત્રણેય આરોપીઓના કોરોના રિપોર્ટની કાર્યવાહી શરૂ કરી છે। ફરાર મહિલા આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી હોવાના સમાચાર મળી ગયા છે। ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। પિલોલની ઘટના પર મંત્રી પ્રદીપ પરમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે એક વ્યક્તિની માનસિકતાને કારણે આવી ઘટના બની છે અને આરોપીઓની સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે। રાજ્યમાં તમામ કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી છે અને ગામડાઓમાં આવી ઘટનાઓ સામે કમિટી પણ રચવામાં આવી છે। આ કોઈ વ્યક્તિ અથવા એક વ્યક્તિની માનસિકતાનું આ પરિણામ છે અને આવી ઘટના ના બને એટલા માટે મેં કલેક્ટરશ્રી સાથે અને અમારા પોલીસના વડા એસપી સાથે પણ વાત કરી છે અને ત્યાં પોલીસ બંદોબસ્તથી પણ વ્યવસ્થા કરી છે અને આવી ઘટનાઓ ફરી ના બને એ દિશામાં અમે ચોક્કસ ચિંતિત છીએ અને કલેક્ટરોને પણ સૂચના આજે આપવાના છીએ કે કલેક્ટરશ્રીના માધ્યમથી પણ ગુજરાતના બધા જિલ્લાઓ પર અને તકેદારીની કમિટીની ગઠન થાય અને એની મીટિંગ રેગ્યુલર મળે, જેથી કારણે સામાજિક સમસ્યાનું વાતાવરણ ગુજરાતની અંદર બની રહે। ગીર સોમનાથ જિલ્લામાં